ડેડિયાપાડા તાલુકાના ભૂતબેડા ગામના પરિવારને નિગમ ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। દેડિયાપાડા તાલુકાના નિગઢ ગામ પાસે હાઈવે રોડ પર ગઈકાલ સાંજના સમયે ભૂતબેડા ગામના સુનિલભાઈ જેઠાભાઈ વસાવા ઉંમર વરસ આશરે 28 તથા તેમની પત્ની કોકિલાબેન સુનિલભાઈ વસાવા ઉંમર વરસ આશરે 27, પુત્ર રિયલ સુનિલભાઈ વસાવા ઉંમર વરસ આશરે 4 વરસ, સુનિલભાઈ વસાવા પુત્રી ઋત્વી ઉંમર વરસ આશરે 1 વરસ। સુનિલભાઈ વસાવા પોતાની મોટરસાઇકલ લઈને પોતાની સાસરે વેડછા ગામે જર્યા હતા ત્યારે એક નિગઢ ગામ પાસે સ્વિફ્ટ કાર નંબર GJOH 5867ના ચાલકે પોતાની કબજાની સ્વિફ્ટ કાર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સુનિલભાઈ વસાવાની મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરતા પત્ની કોકિલાબેન વસાવા અને પુત્ર રિયાનનું સ્થળ પર મોત નીપજ્યું હતું। જ્યારે સુનિલભાઈ વસાવાનું રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। એક ઘરના 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા તેને કારણે ભૂતબેડા ગામે શોકનું વાતાવરણ સર્જાયું છે। સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કામગીરી ચાલુ છે। સરકારી સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે ભૂતબેડા ગામના અને વેડછા ગામના લોકો ઉમટી પડ્યા હતા તેમજ અકસ્માત સ્થળ પર SP નર્મદા પ્રશાંત દુબે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે અકસ્માત સમયે હાજર લોકો દ્વારા આંખો દેખી હાલ પોલીસ સામે સંભળાવવામાં આવ્યા છે જેમાં આરોપીઓના ગાડીમાં દારૂ હોવાના આક્ષેપ અને વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યા છે। મતદાનનો દિવસ હોય ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ગાડીમાં દારૂ હોય એવા આક્ષેપ લોકોમાં શંકા ઉપજાવે એમ છે અને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ડેડિયાપાડા મેં કલ શામ કો ડેડિયાપાડા નેત્ર હાઈવે કે ઉપર જો એક્સિડન્ટ કા બનાવ બના હૈ જો યે દુખદ ઘટના ઘટી હૈ इस घटना की विजिट के लिए ही मैं आज यहाँ पे आया हुआ हूँ और हमने देखा है कि जिस तरीके से ये अकस्मात बना है तो गुनाह दाखिल करके हमने आरोपियों को पकड़ने की तजवीज़ भी शुरू की है। इसके साथ ही हम अलग से इस रास्ते का सर्वे और प्रॉपरली उसका एनालिसिस करके अगर इंजीनियरिंग के कुछ फॉल्ट्स मिलते हैं तो उनको भी हम दूर कराएंगे ताकि भविष्य में ऐसा बनाव ना बने। सर इस गाड़ी में से शराब भी निकला है इसके बारे में पंचनामा में जब हमने गाड़ी को चेक किया तो उसके अंदर से हमें शराब की बोतल भी मिली तो उसके ऊपर भी हमने अलग से गुनाह दाखिल किया और उसका भी इन्वेस्टिगेशन चल रहा है। सर और भी यहाँ से भी जो डेडियापुरा हाईवे है यहाँ से 7 बार होकर सर कत्ल खाने की बहुत सारी गाड़ियाँ निकल रही है उसके भी कोई ध्यान नहीं रखा गया। हमारे पास जो भी इन्फॉर्मेशन आती है हम तात्कालिक उसके ऊपर एक्टिविटी एक्शन लेते हैं और कार्रवाई करते हैं। मेरा आप सभी से अनुरोध है अगर ऐसा कोई भी आपके पास इन्फॉर्मेशन आती है तात्कालिक आप पुलिस कंट्रोल रूम में बताइए और हम उसके ऊपर एक्शन भी लेंगे और हमारे बातचीतदारों से भी उसके ऊपर एक्शन होती रहेगी। थैंक यू वेरी मच। थैंक यू। इलेक्शन ना दिवस है आज कम जो आरोपी है आखो दिवस ટેડિયાપાડા विस्तार ने अंदर दारू सप्लाय करवा माटेनो तमने आखो दिवस सर्विस आपी छे अने एज मानस ए विस्तार नो नामचीन मानस होवा छता પોલીસ એને સાવરવા માટેનો પણ પ્રયત્ન કરી રહેલી છે એ જાણે છે તેમ છતાં આજ સુધી એમની જે FIR છે એ FIR સામાન્ય FIR બનાવી દીધેલી પરંતુ વિસ્તારના આગેવાનો અને અમે સૌએ રજૂઆત કરતા પોલીસે એમની સામે જે પ્રોહિબિશનની જે કલમ છે એ પણ દાખલ કરવાની વાત કરેલી છે અને બીજું જે પીધેલો હોવા છતાં એની પાસે કોઈ કલમ દાખલ 185 મુજબની પણ કલમ દાખલ કરવા માટેની વાત કરેલી છે અને અમારા રજૂઆત થકી જે FIR છે એ પોલીસે એમની સામે કડક કાર્યવાહી કરીશું એવી હૈયાધારણા આપેલી છે।